चलो विद्यार्थी मित्रों हवे आपने भणशुं क्वेश्चन नंबर 25 बराबर 25 मो क्वेश्चन कार्बनिक संयोजनोमां विन्यास एटले शुं अने विन्यासनुं प्रतिबिंब कोने कहेवामां आवे छे प्रश्न भी छे आमां प्रतिबिंब अने विन्यास पर खरेखर विन्यास एटले गोठवणी मैं तमने आगळना लेक्चरमां पण कार्बनिक संयोजनोनो विन्यास एटले शुं तो के कार्बन परमाणुनी आसपास टूंकमां कार्बननी आजुबाजु जोड़ायेला जुदा जुदा परमाणु के परमाणुना समूह अवकाश एम भी कही सको अथवा तो त्रिपरिमाण जो थेली गोठवणी एने एमनो विन्यास कहेवामां आवे अने ए गोठवणी जुदी जुदी दिशामां होई सके जुदा जुदा संयोजनोमां चलो हवे आ लेखमां जोईए कार्बन परमाणुनी आसपास रहेला क्रियाशील समूह अथवा तो परमाणु भी होय क्रियाशील समूह को होय जो क्लोरीन होय हाइड्रोजन भी होय सके एम बराबर ने अवकाशीय गोठवणी ने ते कार्बन नो अवकाशीय विन्यास कहेवामां आवे छे नीचे एक संयोजन आपने आपेलुं छे अहींया बेना प्रतिबिंबी संघटको पण दोरेला शुं छे CHClBr9 टूंकमां कार्बन उपर एक हाइड्रोजन जोड़ायेलो छे एक क्लोरीन जोड़ायेलो छे एक ब्रोमीन अने एक आयर्न जो आपणे IUPAC नाम विचारीए तो ब्रोमो बराबर ABCD मुजब ब्रोमीन पहेला पछी क्लोरो ब्रोमो क्लोरो आयोडो मिथेन आनुं नाम छे IUPAC नाम कहेवाय ब्रोमो क्लोरो आयोडो मिथेन ना बे अवकाशीय बंधारण अवकाशनी अंदर कार्बन साथे जे हाइड्रोजन क्लोरीन ब्रोमीन अने आयोडीन एम चारे चार परमाणु जोड़ायेला छे पण ई केवी रीतना जोड़ायेला छे अने एमनुं प्रतिबिंब केवुं होय तरी सामा मेळवेलुं आ बंने आपणे अहींया जोईशुं आपणे खबर पडशे चलो આ જો કાર્બન સાથે એક બ્રોમિન જોડાયેલો છે વન ક્લોરિન જોડાયેલો છે એક આયોડિન જોડાયેલો અને એક હાઇડ્રોજન ચારે ચાર જોડાયેલા છે અને આપણે નામ આપી દઈએ એક બંધારણ આ એનો વિન્યાસ છે આ એનો વિન્યાસ એ રહી જાય તો હવે એના અરીસામાં એનું પ્રતિબિંબ કેવું હોય અરીસામાં જોઈએ તો એ આ નામ ફરી જશે એટલે એક ક્લોરિન અહીંયા આવી જશે અને ફરી હાઇડ્રોજન અહીંયા જતો હશે परमाणु गोठवो एम पेला विन्यास में आपणे जे रीते विचार करता हो त्यारे चलो ओके ए अने बी आ बे अरीसामां मेळवेला प्रतिबिंब छे हवे आपणे जोईए बंधारण ए અને બંધારણ બી માં કાર્બન સાથે જોડાયેલા સમૂહ અહીંયા કોઈ સમૂહ નથી પરમાણુ છે એટલે આપણે બોલીએ કાર્બન સાથે જોડાયેલા પરમાણુની ગોઠવણી એ એક સમાન નથી આ બેયમાં કાર્બન સાથે જોડાયેલા પરમાણુની ગોઠવણી એક જ દિશામાં એક જ જગ્યાએ નથી તમને લાગશે બ્રોમિન તો સમાન છે તો કાચે બધાની વાત કરું છું બધા પરમાણુ સમાન નથી આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન જોડા દેખાય છે એચ બરોબર જ્યારે આમાં આ બંધારણમાં જોવો છો જમણી બાજુ હાઇડ્રોજન દેખાય છે તો ગોઠવણી સમાન ક્યાં થઈ નથી સમાન એટલે એને શું કહેવાય છે આ બંધારણ એ અને બી ને એકબીજાના સાદા એવા અરીસામાં મેળવેલા વસ્તુ પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે જેને વિન્યાસનું પ્રતિબિંબ કહેવામાં આવે છે ટૂંકમાં આ વિન્યાસ પાળેલું પ્રતિબિંબ આને વિન્યાસ તમે પેલું બંધારણ આવું દોરો એ આને કહી દો તો એનું પ્રતિબિંબ આવું કાર્બન સાથે જોડાયેલા સમૂહ કે પરમાણુની ગોઠવણી એક સમાન નથી એ અને બી બંને એકબીજાના સાદા અરીસાના વસ્તુ પ્રતિબિંબ જેને આપણે કહી દીધું વિન્યાસી પ્રતિબિંબ એનું પ્રતિબિંબ બી છે તો બી નું પ્રતિબિંબ એ છે બંધારણ એ માં કાર્બન નો વિન્યાસ એ બંધારણ બી માં કાર્બન ના વિન્યાસ નો
પ્રતિબિંબ કહેવાય એવી રીતના બરાબર બંધારણ બી એના વિન્યાસનું પ્રતિબિંબ એ છે જો એ અને બી બંને ભિન્ન ભિન્ન હોય રિયલ માતો પર ગોઠવણી વિચાર છે સૈદ્ધાંતિક વાત છે થિયરીકલ વિચાર છે જો એ અને બી બંને બંધારણ ભિન્ન રિયલમાં હોય તો આપણે બ્રહ્મો પુરો આયોગો મિથેનમાં અણુ લીધું આપણે બોલતા જોઈએ લખતા જોઈ શકો પણ છતાં એના પરમાણુ કોઈ અણુમાં એવું બને કે કાર્બનની જમણી બાજુ ક્લોરિન જોડાયેલો કોઈ અણુ એવો હોય કે જેમાં કાર્બન ની ડાબી બાજુ ક્લોરિન જોડાયેલો એમ એને વિન્યાસ કહેવાય જો ખરેખર એ ને બી ભિન્ન હોય તો ખરેખર ભિન્ન જ હોય તો કઈ ગુણધર્મમાં હું હોય જો ખરેખર બંધારણ જુદો હોય વિન્યાસ જુદો હોય ને તો કોઈ ને કોઈ એકાદા ગુણધર્મમાં તો એકબીજાથી અલગ પડવા જ જોઈએ પણ આ પ્રતિબિંબી સંઘટકો આગળ જઈને વંશવળ એના મોટા ભાગના કહું છું મોસ્ટ ઓફ ગુણધર્મમાં પણ ફિઝિકલ એન્ડ કેમિકલ આ બધાના ગુણધર્મમાં સમાનતા હોય તો હવે એને અલગ ઓળખવા કેમ કારણ કે આગળ આપણે અલગીકરણ જોયું હતું ભલે અલગીકરણમાં મેં તમને કીધું હતું ગમે પદાર્થનું અલગીકરણ હંમેશા એના કોઈ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મમાં તફાવત હોય ગલન બિંદુમાં ઉત્કર બિંદુમાં પાણીમાં દ્રાવ્ય તો એનું અલગીકરણ થઈ શકે છે પણ હવે પ્રશ્ન તો એ જ વિન્યાસી પ્રતિબિંબી સંઘટકો હોય રિયલમાં તો પછી એના ભૌતિક રાસાયણિક ગુણધર્મમાં તો જુદા પણ અનુભવ હોતો નથી તો એક જ બાબતમાં એ એકબીજાથી અલગ પડવાના છે અને એ બાબત કઈ છે જેને આપણે ખાસ ધ્યાનમાં પણ રાખશું અને એ બાબત છે પ્રકાશ ક્રિયાશીલતાની બાબતમાં હવે જો એ અને બી ભિન્ન હોય તો એ અને બી ની પ્રકાશ ક્રિયાશીલતા વિરોધ હોય છે જેમને ગિરાલીટી પણ કહેવામાં આવે છે અને ગિરાલીટીમાં પણ વિરોધ હોય છે એટલે કે બંને પ્રકાશ ક્રિયાશીલતામાં એક બંધારણ રિયલમાં કહું છું એવું હોય તો એના ઉપર તમે પ્રકાશ આપાત કરો તો એક અણુ પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરે તો બીજો અણુ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ તો બીજો અણુ ડાબી બાજુ પરાવર્તન કરતો જોવા મળે છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતામાં એકબીજાની વિરુદ્ધ એક અણુ ડેક્સ્ટ્રો કહીશું આપણે તો બીજાને લીવો કહેવામાં આવશે જે આગળ જઈને ચર્ચા કરશું જય હિન્દ